નમસ્કાર હું છું જયેશ નમસ્કાર હું છું વિધિ અને આજે ટીવી નાઈન ના આંગણે આવી ગયો છે શુભ લાભ નો અવસર વિધિ બિલકુલ આંગણે સ્વસ્તિક થઈ ગયા છે અને અશ્વદળની રંગોળી પણ તૈયાર છે અને દીવડાઓ પણ થઈ રહ્યા છે જગમગ એટલે કે આવી ગયો છે આ દિવાળીનો અવસર બિલકુલ હવે દિવાળીનો અવસર છે તો વાત કરવી પડશે કઈ દિશામાં કેવી રીતે આપ કરશું દીવા કે જેથી આપની મનોકામના ની થાય પૂર્તિ અરે દીવડાઓ તો આપે ઘી થી કર્યા હશે તેલ થી કર્યા હશે પરંતુ વિશિષ્ટ તેલ થી જો આપે દીવા કર્યા હશે તો આપની વિશિષ્ટ ઈચ્છા પણ આજે પૂર્ણ થવાની છે બિલકુલ હવે દિવાળી ની વાત છે તો થોડી ધન પ્રાપ્તિ ની વાત કરવી પડશે વેપાર માં તેજી ની વાત કરવી પડશે અને સાથે સાથે તિજોરી ને છલોછલ કરવાના ઉપાયો ની પણ વાત કરવી પડશે એટલે કે ન માત્ર ધનતેરસ પરંતુ દિવાળીએ પણ જો કરશો લક્ષ્મી પૂજા કુબેર પૂજા તો આપની સુખ શાંતિ ની કામના અવશ્ય પૂર્ણ થશે તો પછી વધુ રાહ ન જ જોઈએ અને શરૂ કરી દઈએ અમારો આજનો આ વિશેષ કાર્યક્રમ શુભ દીપાવલી તો દિવાળીના અવસર ઉપર આ ટીવી નાના આંગણા ઉપર અમે આપને એવા ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી આ વખતની દિવાળી આપના માટે બની રહેશે ખુશીઓની દીપાવલી બિલકુલ અને આ દિવાળીમાં તમે વાસ્તુની દ્રષ્ટિએથી લઈને અલગ અલગ અન્ય વિધાનો અને શાસ્ત્રોક્ત રીતે પણ આ દિવાળીને કઈ રીતે ખાસ બનાવી શકાય તેના ઉપાયો મારે આપને કહેવા છે અને આ ઉપાયો કહેવા માટે આજે અમારા સ્ટુડિયોની અંદર એવા મહેમાનો આપની સમક્ષ લઈને અમે આવ્યા છીએ કે જે આપની તમામ મનોકામના પૂર્તિના ઉપાય આપને બતાવશે તો તેના માટે આપણે મહેમાનોનો પરિચય લઈ લઈએ નમસ્કાર હું છું ડોક્ટર ઉન્નતિ શાહ વાસ્તુ કન્સલ્ટન્ટ અને વૈદિક એસ્ટ્રોલોજર નમસ્કાર હું છું દિવ્યા તેજવાની વાસ્તુ કન્સલ્ટન્ટ સાયન્ટિફિક એસ્ટ્રોલોજર અને એરોમાથેરાપી હીલર એન્ડ એજ્યુકેટર નમસ્કાર હું છું માયા જોશી પંડિતજી ઓનલાઈનની ફાઉન્ડર પંડિતજી ઓનલાઈન એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારા શહેરમાં તમારા જગ્યાએ તમારા ટાઈમે પંડિત બુક કરાવી શકો છો નમસ્કાર હું ડૉક્ટર દીપિકા દવે વાસ્તુ કન્સલ્ટન્ટ તો દિવાળીનો અવસર છે અને ટીવી નાના આંગણે તમામ પ્રકારની સાજ સજ્જા છે અને મહેમાનો અમારી સાથે ઉપસ્થિત છે અને હવે દિવાળી કરવું શું તે સૌથી મોટો પ્રશ્ન છે પણ દિવાળી હોય ત્યારે ઉન્નતિબેન નથી લાગતું ખૂબ બધી ધમાલ કરવી જોઈએ ખૂબ બધી ખુશીઓ વહેંચવી જોઈએ પણ આપના મુખે અમે આજે જાણવા માંગીએ છીએ કે દિવાળી છે ક્યારે શું કરી શકાય આ દિવાળી પર અને દિવાળી પર કેવી ધમાલ કરવી જોઈએ જી જયેશભાઈ આ વખતે દિવાળી 31 ઓક્ટોબરે છે અને એમાં વૃષભ લગ્ન 6 થી 8માં છે સાંજના 6 થી 8માં એટલે એ દરમિયાન તમે પૂજાપાઠ કરી શકો છો એ પ્રદોષકાળ છે અને પછી રાતના 1 થી 3:15 સુધી છે એ પણ નિશ્ચિત કાળમાં છે અને એમાં સિંહ લગ્ન છે 6 થી 8માં વૃષભ લગ્ન છે એ પણ સારું છે ને એમાં પૂજાપાઠ કરો તો માતાજી ખૂબ સારું પરિણામ આપે છે અને આ દિવાળીનો જે તહેવાર છે એ હર્ષોલ્લાસ સાથે અને બધાને મારા તરફથી ખૂબ ધન ધાન્ય અને વૈભવ સાથે માતા લક્ષ્મી આપના ઘરે આવે એવી શુભેચ્છા છે હવે દિવાળીમાં આપ તો ધનતેરસે આપણે પૂજાપાઠ કરતા જોઈએ છીએ માતા લક્ષ્મી આવે આપણા ઘરમાં આપણી બધી ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ કરે તે માટે લક્ષ્મીજી આપણને આશીર્વાદ આપે અને આખું વર્ષ આપણા ઘરમાં લક્ષ્મીજી આવે પણ અને સ્થિર પણ થઈને રહે તેવી આપણી ઈચ્છા રાખતા હોઈએ છીએ તો એના માટે આપણે સાજ સજાવટ શું કરીએ છીએ જે રીતે આપણા ઘરમાં કોઈ અતિથિ આવવાનો હોય અને અતિથિ માટે તો આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ પરંતુ આ તો સાક્ષાત લક્ષ્મીજી આવવાના છે તો આ સાક્ષાત લક્ષ્મી માટે આપણે શું કરીએ છીએ તો ઘરમાં તોરણ બંધાવીએ છીએ તોરણ આંબાના હોય છે અશોક વૃક્ષના હોય છે માતાજીના કંકુ પગલા કરતા હોઈએ છીએ પણ સાથે હળદર મિશ્રિત કરીને કંકુ પગલા કરો તો માતાજીને ખૂબ ગમે છે હળદરનો કલર માતા જીને ગમે છે અને સાથે સાથે દીવા તો ઉંમરે ચોમુખી દીવો તો આપણે કરવો જ જોઈએ માતાનો અને માતા માટે આપણે જે 16 શણગાર લાવીએ છીએ એ લાવવા જોઈએ અને તમામ પ્રકારની જે આપણે અંદરથી ભાવનાથી કરીએ છીએ તો એ જ રીતે જે માતા દેવી આપણા ઘરે આવી રહ્યા છે ને આ એક રોશનીનો તહેવાર છે તો આપણે આપણા પોતાના જીવનમાં રોશની લાવીએ છીએ એ જ રીતે બીજાના જીવનમાં પણ રોશની લાવવાની કોશિશ કરવી જોઈએ અને એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ જેમ કે આપણે ખુશ છીએ તો બીજા પણ ખુશ રહેવા જોઈએ તો એમના માટે આપણે વિવિધ પ્રકારની વાનગીઓ છે મીઠાઈઓ છે બધું
नवा कपड़ा छे गरीबों ने दान करवा जोईए अने माताजी ने खुश करवानी आपणे पूरेपूरी कोशिश करवी जोईए। कारण के माताजी जो आप खुश थशे तो आपणा घरमां एक कायमी निवास करशे। बिलकुल, आखे तमाम रीते तैयारीओ आपणे करी ज लेवी जोईए दिवाळीमां। पण विधि नथी लागतुं के आपणे आंगणे ज्यारे दिवाळीनो अवसर होय, जो अमे टीवीनाना आंगणे पर केटली बधी तैयारीओ करी छे, अमे पण अहीं रंगोळी पूरी छे, शुभ लाभथी सौ कोईने आवकारी रह्या छे, દીવડાઓ પ્રગટ કર્યા છે, તો વિધિ નથી લાગતું કે આખરે જે દિવાળીનો તહેવાર છે તેમાં દિશા પ્રમાણે, રંગ પ્રમાણે, મુહૂર્ત પ્રમાણે આ બધી તૈયારીઓ આપણે કરવી જોઈએ? બિલકુલ, મને હંમેશા પ્રશ્ન એ થાય દીપિકાબેન કે આપણે બજારમાં જઈએ ને હે તો કેટલી બધી વેરાયટીના તમને દીવા અને તોરણ દેવું મળે ને, આપણે લોકો કન્ફ્યુઝ થઈ જાય કે કયા લઈએ ને કયા ના લઈએ, પણ શાસ્ત્રોક્ત રીતે અથવા રંગ અનુસાર જો પસંદગી કરવી હોય તો કેવી હોય? સાચી વાત છે, પહેલાં તો હું TV9નો આભાર પ્રગટ કરું છું કે મને અહીંયા આ મંચ પર આમંત્રિત કરી અને બધાને શુભ દીપાવલી। હવે તમે જે પ્રશ્ન કર્યો છે એ બહુ સરસ છે। એકચ્યુઅલી હું જે પંચતત્વ બેલેન્સ કરીને વાસ્તુ કરું છું, 5 એલિમેન્ટ્સ બેલેન્સ કરીને વાસ્તુ કરું છું, એમાં અલગ અલગ દિશાના અલગ અલગ કલર અને અલગ અલગ એલિમેન્ટ્સ એટલે કે અલગ અલગ ધાતુ હોય છે। તો આપણે અત્યારે માર્કેટમાં બહુ બધા અલગ અલગ કલરના કોડિયાઓ મળે છે, એ કોડિયા કયા દિશામાં કયા કોડિયા મૂકવા જોઈએ એ આપણે જોઈએ। તો ઉત્તર દિશામાં સ્કાય બ્લુ કલરના કોડિયામાં તમે દીવો કરી શકો છો, પૂર્વ દિશામાં ગ્રીન કલરનો કોડિયામાં તમે દીવો કરી શકો છો, દક્ષિણ દિશામાં તમે લાલ કલરના એટલે કે રેડ કલરના કોડિયામાં તમે દીવો કરી શકો છો, અને વેસ્ટમાં પશ્ચિમ દિશામાં તમે યલો અને વ્હાઇટ કલરના કોડિયામાં દીવો કરી શકો છો। હવે આપણે તોરણનો કલર જોઈએ, તો તોરણ પણ એ જ રીતે તમે સ્કાય બ્લુ કલર અને ગ્રીન કલર એ ઉત્તર દિશામાં એવા કલરના તમે તોરણ લગાવી શકો છો। એ જ રીતે ડોરમેટ પગલૂછણિયું પણ એ જ કલરનું તમે કરી શકો છો, અને ઈસ્ટમાં જોઈએ તો તમે ગ્રીન કલરનું અને પગલૂછણિયું પણ સેમ ગ્રીન કલરનું તમે લગાવી શકો છો, અને દક્ષિણ દિશામાં તમે રેડ કલરનું ડોરમેટ લગાવી શકો છો અને રેડ કલરનું તોરણ તમે કરી શકો છો। પશ્ચિમ દિશામાં એ જ રીતે વ્હાઇટ અને યલો કલરના તોરણ, અને એ જ રીતે તમે યલો કલરનું ડોરમેટ ના કરવું હોય તો તમે ક્રીમ કલરનું ડોરમેટ લગાવી શકો છો। હવે કોઈને એવું લાગે કે મને નથી ખબર પડતી કે કઈ દિશામાં શું છે ને શું હોવું જોઈએ, તો ઇન જનરલ તમે ગોલ્ડન કલરના કોડિયામાં દરેક દિશામાં દીવા કરી શકો છો। બહુ જ સરસ, એટલે લોકોનું કેટલું મોટું પ્રશ્નનું હલ થઈ ગયું કે હવે બજારમાં જઈએ તો શું ખરીદવું અને શું લાવવું, એ સવાલનો જવાબ તો મળી ગયો। બિલકુલ, આપણે દીવડાઓની પણ ખૂબ સુંદર મજાની વાત કરીએ, અને ખાસ કરીને મારે તો એ જાણવું છે કે જ્યારે દીવડાઓ આટલા સુંદર મજા રીતે ઝગમગ થતા હોય છે તો દીવડાઓનું દાન પણ થતું હોય છે, પણ દીવડા ઘીના કે તેલના એ પણ ઘણું બધું વૈવિધ્ય હોય છે, પરંતુ આપે દીપિકાબેન હંમેશા એ વાત બતાવી છે કે અલગ અલગ ઓઇલ પ્રમાણે પણ જો દીવડાઓ કરીએ તો તેનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય, તો એમાં આપ નવું શું લાવ્યા છો? ઓકે જયેશભાઈ, આમાં જો આ એક નેચરમાં તમે કોન્ટ્રાડિક્શન જુઓ તો અમાવસ્યાની રાત એટલે ડાર્ક અમાવસ્યાની રાત જે છે એ છે દીપાવળી, તો કોન્ટ્રાડિક્શન આ છે કે અમાવસની રાત અને એ પણ ડાર્કેસ્ટ અમાવસ્યા અને એમાં દીવા પ્રગટાવવા પડે હા ને, તે એટલે ઝગમગ બધી જગ્યા રોશની થાય। તો આપણે આ દિવાળીએ એવી ઈચ્છા રાખીએ કે આપણા ઘરમાં તો રોશની થાય જ, પણ જોડે જોડે આપણે બીજા કોઈકના જીવનમાં કઈ રીતે રોશની કરી શકીએ, આ માટે હું એક જ કહીશ કે તમે માટીના લ્યો, સુંદર જેવા હોય કલરના તમે દીવા લ્યો, અને કોઈકના ઘરે જઈને, કોઈ ગરીબના ઘરે જઈને માટીના દીવા અને જોડે એક તેલની બોટલ, સરસોનું તેલ હોય, તલનું તેલ હોય, કોઈક પણ સાદો તેલ લઈ અને એમને દાન કરો, જેનાથી તમા અમાવસ્યાનું આ મોટું દાન કહેવાશે અને તમને એનું ખૂબ જ પુણ્ય પણ મળશે અને કોઈકના ઘરે લક્ષ્મી જાય તો તમને પુણ્ય તો મળવાનું જ છે। જોડે જોડે હું જે વાત કરવાની છું સેલેસ્ટા લાઈફના ઓઇલની વાત કરવાનું છું, સૌભાગ્ય લક્ષ્મી ઓઇલનું નામ છે એમનું, અને એમાં પંચગવ્યોથી આ તેલ બનાવવામાં આવ્યું છે, પંચગવ્ય છે એમાં, પછી તલનો તેલ છે, કાળા તલનું તેલ જેનાથી શનિદેવ પ્રસન્ન થાય, પછી મહુવા ઓઇલ છે જે ખાસ કરીને પ્રોસ્પરિટી માટે વખણાયેલું છે, અને એમાં કેમ્ફર ઓઇલ, એસેન્શિયલ ઓઇલ્સમાં સિનેમન ઓઇલ જેને કહેવાય દાલચીનીનો ઓઇલ,
પછી ઇલાયચીનું ઓઇલ, સેન્ડલવુડ ઓઇલ, એવા ઘણા બધા મિશ્રણ કરવામાં આવ્યા છે જે પ્રોસ્પરિટી, અબન્ડન્સ અને આપણા યુનો જીવનમાં ધન, વૈભવ જેની પણ આપણે ઈચ્છા રાખીએ છીએ પ્રાપ્તિ કરવા માટે, એ બધી જ આપણે ખૂબ જ સરળતાથી આ દીવાથી એક તો ઘરની ક્લિન્ઝિંગ પણ થશે. અને આ વેબસાઇટનું હું નામ તમને કહીશ, www.celestalife.com. સ્પેલિંગ જરાક ધ્યાનથી સાંભળજો, CELESTALIFE.com. ઠીક છે, તો આ વેબસાઇટ ઉપર તમને બધા જ આ સૌભાગ્યલક્ષ્મી ઓઇલ જે છે એ તમને મળશે અને ત્યાંથી તમે ઇઝીલી ઓર્ડર કરી શકો છો. દીવડાઓથી સૌભાગ્યની પર ચોક્કસ પણ આ વખતે યસ 100% 100%. ઘણી વખત છે ને મેં બેને એવો સવાલ થતો હોય કે આપણે બહુ જ બધી જગ્યાએ દીવા કરીએ છીએ, આંગણે કરીએ, તુલસી ક્યારે કરીએ, પાણી ક્યારે કરીએ, પણ તેનાથી કેવા ફળની પ્રાપ્તિ થાય લોકોને નથી ખબર હોતી, તો એ જરા સમજાવી દો. જરૂર વિધિબેન, હવે આમાં એવું હોય છે, ઉત્તર દિશામાં એક મોટા કોળિયામાં અને એમાં સોલ્ટ એડ કરવાની હોય, એની અંદર નાનું કોળિયું લેવાનું હોય, એમાં 3 ઇલાયચી અને એની ઉપર એક બીજું નાનું કોળિયું મૂકવાનું હોય અને એમાં સરસોના તેલથી દીવો પ્રગટાવવાનો હોય છે. આ 5 દિવસ જે દિવાળીના હોય છે એમાં આ પ્રયોગ કરવાનો હોય છે, જેનાથી ધન પ્રાપ્તિ થાય છે. બીજું, તુલસી ક્યારે જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તુલસી ક્યારે દીવા પ્રગટાવવાનું મહત્વ એ હોય છે કે તમને સુખ સમૃદ્ધિ અને મન શાંત બને છે, આરોગ્ય સારું રહે છે. પન્યારે જ્યારે દીવો કરો છો ત્યારે પન્યારે દીવો કરવાથી મા અન્નપૂર્ણા તમારા ઉપર આશીર્વાદ સારો એવો રાખે છે, જેથી તમારા અન્ન ઘરમાં ક્યારેય ખૂટે નહીં. ઉમરા ઉપર જ્યારે તમારે દીવો કરવાનો હોય તો કહેવાય છે કે સવારે 4:30 થી 5:30 મુહૂર્ત જે છે એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય, તો ત્યારે ઉમરા ઉપર ઉમરાનું ધોઈ એના ઉપર સ્વસ્તિક કરી અને દીવા કરવામાં આવતા હોય છે. અને રાત્રે 8 થી 10 વચ્ચે પણ તમારે ઉમરા ઉપર સ્વસ્તિક કરી અને દીવા પ્રગટાવવામાં આવતા હોય છે, તો એનાથી મા લક્ષ્મી તમારા ઘરની અંદર પ્રવેશ કરે છે. અને મા લક્ષ્મીને જ્યારે આપણે ઘરમાં પ્રવેશ કરાવવાનું હોય તો એનું ખૂબ સરસ રીતે સ્વાગત કરવું પડે છે, તો એના માટે એક રંગોળી કરવાની હોય છે, સ્વસ્તિક કરવાનું હોય છે અને ફૂલ ચડાવવાના હોય છે, જેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે. એ સિવાય કાળી ચૌદસના દિવસે 14 દિવસ તમે પ્રગટાવો છો તો એનાથી ઘરમાં આવતા રોગોનો નાશ થાય છે અને તમને ધનની પ્રાપ્તિ થાય છે. અને તમારામાં કે તમારા ઘરમાં જે નકારાત્મક વિચારો છે કે નકારાત્મક કોઈ વસ્તુ છે કે નકારાત્મક કોઈની કુદ્રષ્ટિ છે તો એ દૂર થાય છે. એટલે અલગ અલગ જગ્યાએ દીવા કરવાનું મહત્વ પણ અલગ અલગ હોય છે, જે બધાને ખબર નથી હોતી પણ જાણીએ તો આપણને એનો અનુભવ થાય છે કે કેવી રીતે આપણે દીવા કરવા જોઈએ. બિલકુલ, એટલે સુખ સમૃદ્ધિ ધન ધાન્ય બધાની પ્રાપ્તિ કરાવે છે દિવાળીએ કરેલા દીવા. તો માયાબેને તો આખરે અલગ અલગ જગ્યાએ દીવા કરો તો કેવી રીતે આખરે ખુશીઓ આવે તે જણાવી દીધું, પરંતુ ઉન્નતિબેન મારે એ જાણવું છે કે દરેક દિશામાંથી લક્ષ્મી કેવી રીતે આવે. લક્ષ્મી આવે તો ખરી, પરંતુ એ સ્થિર થઈ જાય અને હંમેશા આપણી પાસે રહે, અને એવું તો સૌ કોઈ ઈચ્છતા હશે કે લક્ષ્મીજી હંમેશા આપણા ઘરની અંદર નિવાસ કરે, તો એવા ઉપાય આજે જણાવી દો. જી હા જયેશભાઈ, લક્ષ્મીજી આપણા ઘરે આવે છે, ખુશીઓ લઈને આવે છે, અને આપણે એમના માટે શું કરવાનું છે? તો સૌપ્રથમ તો આપણે કળશ સ્થાપન કરીએ છીએ. કળશ સ્થાપનમાં જે પાણી મૂકીએ છીએ એ પાણીની અંદર એક લવિંગ, એક કપૂર, એક ઇલાયચી, કોળી, શંખ અને ગોમતી ચક્ર આ ખાસ તમે પાણીમાં મૂકો, કારણ કે પાણી છે ને એમાં ગ્રહણ કરવાની શક્તિ ખૂબ હોય છે. એને એ વખતે તમે એક સંકલ્પ પણ મૂકો કે મા લક્ષ્મી તમારે શું જોઈએ છે એમ કરીને માતાને તમે પ્રેયર કરો અને પાણી સામે 5 મિનિટ જુઓ, અને પછીથી તમે એની ઉપર નાગરવેલના પાન છે, આંબાના પાન છે કે પછી અશોક વૃક્ષના પાન છે આસોપાલવના, તો એનાથી તમે કળશ સ્થાપન કરો અને શ્રીફળ ઉપર માતાજીના નામની ચુંદડી ચોક્કસથી શ્રીફળ ઉપર ચડાવજો, અને પછીથી એ જે પાણી છે એ જ્યારે ધનતેરસ દિવાળીની જે
पूजा विधि पूरी थई जाए छे ए पछी तमे ए पाणी ने छे ने घर मां पण छंटकाव करी शको छो, एटले जे तमारी इच्छा छे ने एनी पूर्ति थाय छे। बीजुं ए छे के माताजी नी स्थापना तमे करो छो तो एनी साथे गणपतिजीनी अने विष्णु भगवानी અને સરસ્વતી માતાની અને કુબેરજીની સ્થાપના ચોક્કસથી કરો, કારણ કે લક્ષ્મી તો આવે છે પણ સાથે સાથે તમારી અંદર સરસ્વતી પણ હોવી જોઈએ, તો એ લક્ષ્મી ટકવાના વધારે એ રહે છે। અને એ પછી તમે લક્ષ્મી સાથે ગણપતિ તો જોઈએ જ જોઈએ, કારણ કે ગણપતિ એ બુધ છે અને લક્ષ્મીજી એ શુક્ર છે, તો બુધ અને શુક્રનું કંજેક્શન પણ જ્યારે કુંડળીમાં બને છે તો એ લક્ષ્મી યોગ બનાવે છે। એટલે તમારે ખાસ ગણપતિજીની શરૂઆત ગણપતિજી કરાય, અને વિષ્ણુ ભગવાન તો એમના પતિ છે તો પતિ જ્યાં હશે ત્યાં પત્ની તો રહેવાના જ છે, એટલે વિષ્ણુ ભગવાનને તમે સફેદ ફૂલ ચડાવો, લક્ષ્મીજીને પિંક કલરનું ફૂલ ચડાવો, ગણપતિ જીને દુર્વા અને લાલ જાસૂદનું ફૂલ ચડાવો, અને કુબેરજીને તમે પીળું ફૂલ ચડાવો। અને જો કુબેરજીની મૂર્તિ તમારી પાસે ન હોય તો તમે એમનું યંત્ર પણ મૂકી શકો છો। એ સિવાય પણ તમે ભગવાનની જે શ્રદ્ધાથી જે ભાવનાથી કરો છો, અને જો તમારી પાસે મૂર્તિ પણ ના હોય કે ફોટો પણ ના હોય અને લક્ષ્મી ગણપતિ જ હોય તો તમે એમનું આહવાન કરો કે હે દેવ તમે મારી સાથે છો, એ રીતે તમે એમની પૂજા ચાલુ કરી શકો છો। ખાસ કરીને લક્ષ્મીજીની પૂજામાં તમારે શ્રી સૂક્ત અને કનકધારા સ્ત્રોત્ર કરવા જોઈએ, અને કમળઘટ્ટાની માળાથી માતાજીનો ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃનો મંત્ર કરવો જોઈએ। અને એ સિવાય તમારી પાસે જો સ્ફટિકની પણ માળા હોય તો એ 10 ગણું 100 ગણું ફળ તમને આપે છે, એટલે તમે એનાથી પણ તમે કરી શકો છો માળા। માતાજીની જ્યારે દીવો કરો છો અને આરતી કરો છો એના પછી જે તમે થાળ ભોગવો છો એ તમે ખીરનો થાળ ભોગ ધરાવી શકો છો, અને માતાજીને હળદરના અને જે કાળી હળદર આવે છે એ પીળી હળદર આવે છે એ માતાજીને અચૂક ચડાવો, અને ગોળ તો ચોક્કસથી ચડાવજો, ભલે તમે 32 પકવાન ચડાવો પણ ગોળ ચોક્કસથી માતાજીને ચડાવજો। બિલકુલ, તો ગોળ ચડાવીશું તો ચોક્કસપણે માતાજીની ખૂબ બધી કૃપા આપણને મળવાની છે। વિધિ ઘણા બધા ઉપાયો છે અને ઘણી બધી કૃપા મેળવવી હોય તો આ બધા ઉપાય તો કરવા રહે। બિલકુલ, અને ઉપાયની સાથે સાથે હંમેશા દીપિકાબેન પ્રશ્ન એ થાય કે કઈ દિશામાં કરું, વિધિ વિધાન બધું જાણી લીધું પણ દિશા જ ખબર નથી તો કદાચ યોગ્ય ફળ ન મળે। તો જ્યારે આપણે લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ અથવા તો કુબેરદેવનું પૂજન કરીએ છીએ તો દિશાનું શું ધ્યાન રાખવું? સાચી વાત છે વિધિબેન, આપણે વેસ્ટ એટલે કે પશ્ચિમ દિશામાં જે ગેઇન અને પ્રોફિટની દિશા છે, તો જો ત્યાં તમે લક્ષ્મીજીનું પૂજન કરશો ધનતેરસના દિવસે કે દિવાળીના દિવસે, કારણ કે ઘણા લોકો ધનતેરસના દિવસે લક્ષ્મીજીનું પૂજન કરતા હોય છે અને ઘણા લોકો અમાસના દિવસે એટલે કે દિવાળીના દિવસે કરતા હોય છે, તો એ પૂજન આપણે પશ્ચિમ દિશામાં લક્ષ્મીજીને બિરાજમાન કરીને એમનું પૂજન કરવામાં આવે તો તમારા જીવનમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, અને જોડે કુબેર ભગવાન એટલે કે જે લક્ષ્મીજીના ખજાનચી છે એમને તો આપણે રાખવા જ પડે, તો ખજાનજી જે છે કુબેર ભંડારી, તો આપણે 11 થી લઈને અમાસ સુધી કુબેર ભગવાનનો મંત્ર છે ઓમ યક્ષાય કુબેરાય વૈષ્ણવાય ધન ધાન્યાધિપતે ધન ધાન્યમ સમૃદ્ધિ મે દેહી દાપ્ય સ્વાહા। હવે તમે આ મંત્ર નથી અગર બોલી શકતા અથવા એની માળા નથી કરી શકતા તો 11 થી લઈને અમાસ સુધી એટલે કે દિવાળી સુધી તમે આ મંત્ર ઉત્તર દિશામાં તમારા યુટ્યુબમાં ચાલુ કરીને મૂકી શકો છો, જેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ચોક્કસ આવશે। સુખ શાંતિ અને સમૃદ્ધિની જ્યારે વાત આવતી હોય ત્યારે ખાસ કરીને વેપાર વૃદ્ધિ થાય અને ઘરમાં લક્ષ્મીની પોર્ટોલિયો બંધાતી રહે, દિવાબેન આખરે મારે તો એ ઉપાય જાણવો છે કે દિવાળીના અવસર ઉપર એવી લક્ષ્મીજી આપણા ઘરમાં આવે કે જેને પોટલીમાં બાંધીને રાખી શકાય, વેપાર ધંધા ખૂબ ફૂલે ફાલે, અને બસ દિવાળીમાં એમ લાગે ખરા અર્થમાં આ શુભ દિવાળી છે। ઓકે, તો એક બહુ સરસ તંત્રની તમને બધાને ખબર જ છે કે દિવાળી અમાવસ્યા ઉપર આવે છે, તો જ્યારે અમાવસ કહીએ ત્યારે એક વસ્તુ તો બહુ ક્લિયર થઈ જાય છે કે અમાવસની રાતમાં તંત્ર તો થતું જ હોય, તો આ તંત્રની એક બિલકુલ સરળ વિધિ છે જે લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા માટે છે। એમાં લાલ કપડો કે લાલ રૂમાલ લઈ લ્યો, 5 પીળી કોળીઓ, કેમ કે લક્ષ્મીજી જે છે એ સમુદ્રથી નીકળે છે એટલે સમુદ્રમાં જે કંઈક વસ્તુ છે એ લક્ષ્મીજીને પ્રિય છે, કેમ કે બધા એમના ભાઈ અને બહેનો છે, રાઈટ? તો 5
મોતી શંખ જેને કહેવાય, નાના આટલા આવે છે સાઈઝમાં, મોતી શંખ 5 ગોમતી ચક્ર, 5 કમળની, કમળના ફૂલ કે બીજ જેને કહેવાય, કમળ બીજ, 5 એલચી, 5 બદામ, 5 સૂકી ખારેક જેને કહેવાય, અને પીળી હળદર, 2 લાકડી પીળી હળદર, 1 બ્લેક કલરની હળદર આવે છે એની 1 જ લાકડી, પછી સિનેમન સ્ટિક આવે છે, દાલચીનીની લાકડી જેને કહેવાય, તો સિનેમન સ્ટિક 1 અને 3 કે 5 લવિંગ લઈ લો. આ બધી જ વસ્તુઓ તમે એક પોટલીમાં મૂકી દો અને ચાંદીનો એક સિક્કો લઈ લો. ચાંદીના સિક્કો એટલે જેના ઉપર લક્ષ્મીજી બેઠેલા હોવા જોઈએ કમળના ફૂલ ઉપર, અને જોડે ગણપતિ હોય તો એ સૌથી સારું, યુ નો. તો આ બધા જોડે એક પોટલીમાં મૂકી દો અને એમાં થોડાક જે આપણે દાણાના બિયા કહેવાય ને, એ દાણાના બિયા થોડાક હાથમાં લઈ અને એ મુઠ્ઠી ભરીને એ પણ નાખી દો. થોડાક કેસરવાળા ચોખ્ખા હોય તો એ પણ નાખી દો, બરાબર. અને કંકુ તો લક્ષ્મીજીને પ્રિય જ છે, તો કંકુ પણ થોડુંક નાખી દો. આ બધું કરી અને એક લાલ કલરના કપડામાં પોટલી બનાવી, કે અત્યારે તો તૈયાર મળે છે પોટલીઓ, તો એવી સરસ પોટલી લઈ અને એમાં બધી આ સામગ્રીઓ નાખી અને પૂજામાં મૂકી દો. આખી રાત પૂજામાં રહેવા દો. જ્યારે એકમ થાય, ન્યૂ મૂન જેને કહેવાય, ન્યૂ મૂનમાં સરસ મુહૂર્તમાં એને પોતાની તિજોરીમાં મૂકી દો, એટલે આવતો આખો વર્ષ તમને આ પોટલી જે છે, ધન ધાન્ય સમૃદ્ધિ બધું જ શુભ થતું જશે તમારા જોડે, અને લોટ્સ ઓફ પ્રોસ્પરિટી આવશે. કોઈ ધર્મ અનુસાર કે પછી અલગ અલગ રાજ્ય અનુસાર પણ આપણે ત્યાં પૂજાના વિધાન અલગ અલગ છે? જો હવે દિવાળી એવું છે કે આખા ભારત દેશમાં થાય છે, આખી દુનિયામાં થાય છે, બરાબર છે. હવે એનું મહત્ત્વ શું છે? જેમ કે દિવાળી એક એવો તહેવાર છે કે જ્યાં દીવાઓ પ્રગટાવવામાં આવતા હોય છે, નવા નવા કપડાં પહેરવામાં હોય છે, પહેરતા હોય છે, બધા ફટાકડા ફોડતા હોય છે, પણ એનું અલગ અલગ મહત્ત્વ હોય છે અલગ અલગ જગ્યાએ. જેમ કે આપણે ઉત્તર ભારતની વાત કરીએ તો ત્યાં 14 વર્ષ જ્યારે રામ ભગવાન રાવણને હરાવી ને પાછા અયોધ્યા ફરે છે ત્યારે દીવાઓ પ્રગટાઈ અને દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. એવી જ રીતે સાઉથમાં એવું કહેવામાં આવે છે કે દક્ષિણ ભારતમાં કે સમુદ્ર મંથન વખતે લક્ષ્મીજીનો જન્મ થયો હતો, તો વિષ્ણુજી એમની સાથે લગ્ન કર્યા હતા, તો એ ખુશીમાં લોકોએ દીવા કર્યા હતા. વૈકુંઠ ધામમાં દીવા પ્રગટાવીને બધાએ એમનું સ્વાગત કર્યું હતું, તો એ પર્વ પણ દિવાળી તરીકે મનાવવામાં આવે છે. જૈન ધર્મની વાત કરીએ તો જૈન ધર્મના સમાજમાં મહાવીર ભગવાનનું નિર્વાણ કરવામાં આવ્યું હતું, તો એ પ્રમાણે જૈન ધર્મમાં પણ દિવાળીનું એક અલગ મહત્ત્વ હોય છે. શીખ સમુદાયની અગર વાત કરું તો શીખ સમુદાયમાં એમના જે છઠ્ઠા ગુરુજી હતા હરિદાસજી, તો એ જહાંગીરની કેદમાંથી એમને આઝાદી મળી હતી અને એ અમૃતસર સુવર્ણ મંદિરમાં આવીને એમણે સ્થાયી થયા હતા. તો એમના એ આઝાદી થવાના ખુશીમાં એટલે એ અમૃતસર આવીને એમને સ્થાયી થયા હતા, તો ત્યાં ગાડી એમના પાછા આવવાના ખુશીમાં ત્યાં દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા અને દિવાળીના દિવસોમાં આ બધી વસ્તુઓ થઈ હતી. બૌદ્ધ ધર્મમાં જ્યારે અશોક રાજાએ બૌદ્ધ ધર્મનું નિર્માણ કર્યું હતું, તો દિવાળીના દિવસોમાં જ એમણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો અને એમનો પ્રચાર કરવા એ નીકળ્યા હતા. તો બૌદ્ધ ધર્મમાં પણ દિવાળી આ રીતે મનાવવામાં આવે છે, એટલે અલગ અલગ ધર્મ પ્રમાણે દિવાળીનું અલગ અલગ મહત્ત્વ હોય છે. અને ભારતની આ જ ખાસિયત છે કે જ્યાં હરેક અલગ અલગ ખૂણે અલગ અલગ રીતે ઉજવાય છે તહેવાર, અને એ તહેવાર સૌ કોઈ કદાચ પ્રથા અલગ હોઈ શકે, રિવાજ અલગ હોઈ શકે, પણ ઉત્સાહ તો એ જ છે અને તેમાં થાય છે સૌથી વધારે ઉપાયો. તો હવે આપણે આગળ વાત કરીશું ઉપાયોની. ઉપાયોની વાત થઈ જ છે, તો પહેલા દિવ્યાબેન પાસેથી જાણી લઈએ. દિવ્યાબેન, દીપાવલીને શુભ દીપાવલી કરવા માટેનો સૌથી સરળ ઉપાય કહો. નોર્થ જે ડાયરેક્શન છે વિધિ, એ ગ્રોથ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે છે. યુ નો, ઓલ ધ ઓપોર્ચ્યુનિટીઝ આ બધી જ નોર્થથી આવે છે. અને તમે વિષ્ણુ ભગવાનને જો જોયું હોય કોઈક પિક્ચરમાં કે ફોટોગ્રાફમાં, તો એમના હાથમાં શંખ હોય છે, રાઈટ? તો શંખ જે છે વિષ્ણુ ભગવાનના હાથમાં પણ છે અને લક્ષ્મીજીના ભાઈ કહેવાય, કેમ કે સમુદ્ર મંથનમાંથી શંખ નીકળ્યા હતા અને લક્ષ્મીજી પણ
સમુદ્ર મંથનમાંથી આવ્યા છે. તો એવી જ રીતના જો શંખ તમે નોર્થમાં મૂકો છો વિધિ વિધાનથી, તો તમારે ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ તો મળશે જ, જોડે જોડે ફોરેનમાં કોઈક વ્યાપાર થઈ રહ્યું છે તમારું, કારણ કે ફોરેનના વ્યાપારની તમને તક મળશે. તો આનાથી બહુ સરળ તમારું યુનો પ્રોગ્રેસ થશે. તો આ એક સરળ ઉપાય છે. તો આપણે બીજો જે ઉપાય છે દેટ ઇઝ પિરામિડલ એનર્જી. તો આપણે પિરામિડનો કે ટ્રાઇન એનર્જીનો ટ્રિનિટીનો ઇમ્પોર્ટન્સ સદૈવ જાણ્યું છે. આયુર્વેદમાં તમે જોવા જાઓ તો વાત, પિત્ત અને કફ છે. પછી પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર આપણે ગણીએ છીએ. સાયન્સમાં તમે જોવા જાઓ તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તો બધાને ખબર જ છે, રાઈટ? તો એવી જ રીતના આપણે આ દિવાળીએ ટ્રાઇન એનર્જી પિરામિડ ઊભું કરીએ, જેમાં મા લક્ષ્મી સેન્ટરમાં હોય. અને તમારા જ્યારે તમે લક્ષ્મીજીને મૂકો છો તો સેન્ટરમાં તમે લક્ષ્મીજી મૂક્યા, રાઈટ સાઈડ ઉપર ગણેશજી મૂક્યા અને લેફ્ટ સાઈડ ઉપર મા સરસ્વતીને બેસાડ્યા. આનાથી એક ટ્રાઇન એનર્જી પ્રોડ્યુસ થાય છે અને તમારો રાઈટ બ્રેઇન જે છે એ લોજિકલ રીઝનિંગ માટે છે, લેફ્ટ બ્રેઇન જે છે આપણું દેટ ઇઝ ફોર ઇન્ટ્યુટિવનેસ. તો વિઝડમ જે આવશે એ ઇન્ટ્યુટિવનેસથી આવશે અને લોજિકલ રીઝનિંગ તો આપણે જોઈએ જ લાઈફમાં. તો જ્યારે લક્ષ્મીજી આવશે એ ઓલવેઝ સ્ટેબલ રહેશે, પ્રોગ્રેસિવ રહેશે અને તમારી ઉર્જા જે છે એ પણ અપલિફ્ટેડ રહેશે. તો આ જરૂરથી કરજો આ દિવાળીએ. બિલકુલ. તો આ દિવાળીમાં આ તમામ બાબતો ખૂબ જરૂરી છે. તો આખરે માયાજી એ પણ જણાવો કે આખરે આ તમામ ઉપાયોમાં સૌથી સરળ એવા ઉપાયો છે કે જે ઘરની તમામ વસ્તુઓમાંથી પણ આપણે ઉપાય રૂપે કરી શકીએ? જી જયેશભાઈ, સરળ ઉપાયમાં એવું રહેશે કે જેમ કે સૂકા ધાણા જે આપણા દરેક લેડીઝના રસોડામાં તમને મળી જશે ઇઝીલી, તો સૂકા ધાણા જે છે એ મા લક્ષ્મીજીને તમે પૂજામાં મૂકો અને એ આપણે 5 દિવસ પૂજા કરી અને એમાંના થોડાક ધાણા તમે તમારા તુલસી ક્યારામાં કાં તો તમારા કોઈપણ ગાર્ડનમાં કોઈપણ જે માટી હોય એમાં તમે રોપી દો અને થોડાક ધાણા જે છે એ તમે તમારા ઘરના તિજોરીમાં મૂકો, તો એનાથી તમને ધન પ્રાપ્તિ થાય છે. બીજું, જ્યારે કુબેર યંત્રની વાત થાય છે તો કુબેર યંત્ર જે છે એના માટે એને ગંગા સ્નાન કરાવી, ગંગાથી એમને ગંગાજળથી એમનું સ્નાન કરાવી, એક પીળા વસ્ત્ર પર ચોખા કે ઘઉંની ઢગલી કરી એના ઉપર શ્રી યંત્ર મૂકવામાં આવે છે અને એનું તમે પૂજન કરો અને આ 5 દિવસ પૂજન કર્યા બાદ એ શ્રી યંત્રને તમે તમારા ઘરના કે વ્યવસાયના તિજોરીમાં મૂકો. તમારી જે કંઈ પણ આવક આવતી હોય એનો 1% કે તમે કોઈ પણ નાની કમથી એક અમાઉન્ટ લઈ એ શ્રી યંત્ર સાથે તમે તમારા તિજોરીમાં મૂકવાનું રાખો, તો તમારા તિજોરીમાં ક્યારેય પણ ધન ખૂટશે નહીં. અને એ ઉપાય કરવાથી ઘણા બધા લાભ થાય છે. તો આ એક નાના નાના ઉપાય છે, રેમેડીઝ છે, જે તમે કોઈ પણ વ્યક્તિ, નાનો મોટો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. બિલકુલ. અને વાત જ્યારે લાભ શુભની થઈ જ રહી છે ત્યારે ઉન્નતિબેન પાસેથી પણ જાણી લઈએ કે ઉન્નતિબેન તમે કોઈ એવો સરળ ઉપાય આપો કે જેનાથી સૌ કોઈની સુખ સમૃદ્ધિ બરકરાર રહે. હા જી વિધિબેન, દીપ પૂજનની વાત કરીએ દિવાળી પર કે દીપ પૂજન આપણે કરીએ છીએ તો પાણિયારું કેમ ભૂલાય? પાણિયારું એટલે આપણે જ્યાંથી પાણી પીએ છીએ એ પાણિયારું ન ભૂલવું જોઈએ ને. તો પાણિયારાની માટલું કે ઘડો જ્યાં તમે મૂકો છો ત્યાંની આસપાસ 7 ફૂલ મૂકો, પીળા ફૂલ અને 7 દીવા કરો અને પછીથી એ જ્યારે દીવા ઠંડા થઈ જાય, હા, સાથે સાથે સંકલ્પ ચોક્કસથી મૂકજો કે મારે શું જોઈએ છે, કારણ કે માગ્યા વિના તો માં પણ નથી આપતી. એટલે આપણે લક્ષ્મી માં પાસે પણ એક સંકલ્પ મૂકવો જોઈએ કે માં મારે આ જોઈએ છે ને આ વર્ષ દરમિયાન મારે આ મળી જ જવું જોઈએ. તો એ સંકલ્પ સાથે તમે એ દીવા ઠંડા થઈ જાય પછીથી એ ફૂલ લઈ અને માને આમળાનું વૃક્ષ અતિ પ્રિય છે, આમળું પણ અતિ પ્રિય છે, એટલે આમળાના વૃક્ષ નીચે કાં તો પછી જો આમળાનું વૃક્ષ તમને ન મળે તો પછી પીપલના વૃક્ષ નીચે તમે જઈને એ 7 ફૂલ મૂકી આવો અને તમારો સંકલ્પ પણ સાથે જે લખીને કરેલો છે એ પણ ત્યાં મૂકતા આવો, તો માં ચોક્કસ તમારી એ ઈચ્છાને પૂરી કરશે. અને બીજું એક છે આપણી ભારતીય સંસ્કૃતિમાં મુદ્રા, તો મુદ્રાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. તો જ્યારે માતાજીને મંત્રની માળા તમે કરો છો તો એ પૂજા પાઠ પત્યા બાદ કે પછી વચ્ચે પણ તમે એક 2 મુદ્રા એવી કરી શકો છો જેનાથી માં અતિ પ્રસન્ન થશે. મુદ્રા છે, એક તો લોટસ ટાઈપની આવે છે, કમળ જેને કહેવાય છે, આ રીતે આ મુદ્રામાં તમે બેસી શકો છો જેનાથી માં અતિ પ્રસન્ન થાય છે. અને બીજી એક મુદ્રા છે
ફર્સ્ટ અને પહેલી આંગળી સીધી રાખવાની છે, બાકીની બધી જ આંગળીઓ વાળી દેવાની છે આમ. અને આ રીતે તમે મુદ્રા કરશો તો એ પણ લોટસની જ મુદ્રા થાય છે. તો આ પર તમારે 5 મિનિટ 10 મિનિટ જે તમારી પાસે સમય હોય એ પ્રમાણે તમે આ મુદ્રા કરીને પૂજા પત્યા બાદ બેસો તો પણ મા આથી પ્રસન્ન થશે. તો આખરે આ તમામ મુદ્રાઓ થકી પણ આપણે ચોક્કસપણે લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. દીપિકાબેન, એક વાત એ પણ આપ જણાવો કે કોઈ એવો વિશિષ્ટ ઉપાય ખરો કે જેના થકી આપણે આ દિવાળી ઉપર આખું વર્ષ પર્યંત આપણને લાભ થાય? હા, ચોક્કસ જયેશભાઈ. આપણે જે મેં વાત કરી કે આપણે લક્ષ્મીજીનું પૂજન વેસ્ટ સાઈડ એટલે કે પશ્ચિમ દિશામાં કરવાથી ફાયદો થાય છે, એ જ રીતે તમે તિરુપતિ બાલાજીમાં જે બે લક્ષ્મીજી સાથેનો વિષ્ણુ ભગવાનનું મૂર્તિ છે એનો ફોટો અગર તમે પશ્ચિમ દિશામાં જ્યારે ધન પૂજા કરો ત્યારે એ ફોટો મૂકીને તમે ધન પૂજા કરો છો અને પછી એ જ ફોટો તમે જ્યાં તમારું ધન મૂકતા હોય એ જગ્યાએ તમે એ ફોટો મૂકી દો છો તો તમારા ઘરમાં ક્યારેય ધન નહીં ખૂટે. અને બીજો એક ઉપાય છે કે તમે નોર્થ ઇસ્ટમાં 11 લઈને અમાસ સુધી અને બેસતા વરસના દિવસે પણ પાણી ભરીને એક બાઉલ મૂકો અને એની અંદર દરરોજ એક તાજું કમળ મૂકો. એ કમળ મૂકવાથી પણ લક્ષ્મીજી આકર્ષિત થઈને તમારા ત્યાં સદાય માટે વસશે. અને દિવાળીના દિવસે આખા ઘરમાં દરેક લાઇટો 101 લાઇટ ઘરમાં ચાલુ રાખો અને પછી 151 કે જે તમારાથી 11, 21 કે 151 દીવડા સુધી તમે બધા જ દીવડા એક એક ખૂણામાં મૂકો. ક્યાંય એક પણ ખૂણામાં અંધારું ના રહે એવું કરવાથી પણ ચોક્કસપણે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. તો ઘણા બધા ઉપાયો છે વિધિ, અને ઘણા બધા ઉપાયો બાદ મને એમ થાય છે કે આટલા બધા મોટા ઉપાયો તો કરીશું પણ નાનો ઉપાય કદાચ મળી જાય તો વધુ સારું નહીં રહે. બિલકુલ, એટલે મને એવું લાગે છે કે આપણા તમામ જે મહેમાનો છે ને એમની પાસેથી એમનો જ એકદમ સચોટ ઉપાય હોય ને એ જાણી લઈએ. બિલકુલ, તો શરૂઆત દીપિકા બેનથી કરીએ. જી જયેશભાઈ, તો ધનતેરસના દિવસે અથવા અમાસના દિવસે તમે જ્યારે પણ ધન પૂજન કરતા હોય ત્યારે એક યલ્લો કપડામાં 21 કોડી અને 21 ગોમતી ચક્ર મૂકીને અષ્ટગંધથી એને તિલક કરીને એની પોટલી વાળીને પછી તમે જ્યાં પણ તમારું ધન પૂજા કરેલું ધન મૂકતા હોય એની સાથે આ પણ મૂકો છો તો તમારા ઘરમાં આખું વર્ષ ધન ધાન્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે. દીપિકાબેન બાદ હવે માયાબેનનો વારો છે. માયાબેન, તમે આપી દો કોઈ સરળ અને સચોટ ઉપાય. જી, ધનતેરસના દિવસે તમારે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રી સૂક્તમનો પાઠ કરવા જોઈએ. દિવાળીના દિવસે મધરાત્રિએ લક્ષ્મી હવન જે કરવામાં આવતા હોય છે તો એ લક્ષ્મી હવન પણ કરવા જોઈએ. વાહ, ખૂબ સરસ આપે ઉપાય કહ્યો. ઉન્નતિબેન, એવો ઉપાય આપવો કે આખું વર્ષ ઉન્નતિ રહે અમારી. શ્યોર જયેશભાઈ, આપણે ઝાડુ દિવાળીના દિવસે ખરીદતા હોઈએ છીએ, ધનતેરસના દિવસે પણ ખરીદતા હોઈએ છીએ, તો ઝાડુ એની પૂજા પણ આપણે કરવી જોઈએ. નવું વાસણ આપણે લેતા હોઈએ છીએ દિવાળીના દિવસે તો એની પણ પૂજા કરવી જોઈએ. ઇન શોર્ટ કે આપણે ઘરમાં કોઈ નવી વસ્તુ દિવાળીના નિમિત્તે લેતા હોઈએ છીએ તો એની પૂજા કરતા હોઈએ છીએ. પરંતુ ખાસ એક હું આજે રેમેડી આપવા જઈ રહી છું, એ છે ચાંદીની ડબ્બીની. તો ચાંદીની ડબ્બીની અંદર વચ નામની વનસ્પતિ આવે છે. એ વચ એ છે ને એ વનસ્પતિ આકર્ષણ વધારે છે, એટલે તમે આકર્ષણ લક્ષ્મીનું કરશો, પૈસાનું કરશો, વૈભવનું કરશો તો એ તમને ચોક્કસ આપશે. અને બીજી આવે છે એક સત્તાવરીની જળ, એ પણ તમારી ઈચ્છા મનોકામનાને પૂર્ણ કરે છે. તો આ બંનેઓને ચૂપચાપ લક્ષ્મી આગળ પ્રેયર કરીને પ્રાર્થના કરીને તમારો સંકલ્પ મૂકીને પછી કંકુથી પૂજા કરી અને તિજોરીમાં બંધ કરીને મૂકી રાખો અને પછી નેક્સ્ટ દિવાળી પર એ ડબ્બી તમારે ખોલીને અગેન એની પૂજા કરીને પાછી મૂકવાની છે. આ સિલસિલો ચાલુ રાખવાનો છે અને એ તમારું વર્ક ચોક્કસ કરશે. તો આ સરળ ઉપાય પછી હવે સીધા દિવ્યાબેન પાસે જઈએ. દિવ્યાબેન, વર્ષના અંતે એવું શું કરીએ કે આખું વર્ષ એકદમ સરસ જાય? વિધિ, એના માટે તો મારી પાસે એક ઇન્સ્ટન્ટ રેમેડી છે, દેટ ઇઝ 24 નંબર. 24 નંબર એટલે 2 અને 4, એનું કોમ્બિનેશન થાય છે 6. 6 એટલે શુક્રનો પ્રતીક. તો જો તમે અહીંયા શુક્ર પર્વત હોય છે આપણા હાથમાં અને શુક્ર પર્વત ઉપર જો ગ્રીન પેનથી 24 નંબર લખશો તો તમે જુઓ તમારા ઘરમાં શુક્ર તો શુક્રની બરકત રહેશે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થશે.
અને એની જોડે જોડે ફોર અબન્ડન્સ ઓઇલ જે આવે છે સેલિસ્ટા લાઈફનું, મેં પહેલાં પણ વેબસાઇટનું નામ કીધું છે, એ સેલિસ્ટા લાઈફનું જે ઓઇલ છે એ તમારી નાભીમાં ખાલી લગાવવાથી તમને કોન્ફિડન્સ મળશે, ક્લેરિટી મળશે અને ગ્રોથ અને પ્રોગ્રેશન ટુવર્ડ્સ તમારી લાઈફ જશે. તો આ એક ઇન્સ્ટન્ટ રેમેડીઝ છે જે ક્વિક રિઝલ્ટ આપે છે. તો આ તમામ બધા ઉપાયો જે છે, ઉપાયો થકી સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ ઉપાયો થકી આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની કામના પરિપૂર્ણ થશે. અને આ કામનાઓ પૂર્ણ કરવા માટે આપણા મહેમાનો આપણી સાથે જોડાયા, આપ તમામ મહેમાનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજનો અવસર છે એ તો ખુશીઓનો અવસર છે, દિવાળીનો, દીવડાઓનો અવસર છે, રોશનીનો અવસર છે. તો આપ સૌને અમે ટીવી9 વતી પાઠવી રહ્યા છીએ શુભ દીપાવલી. તો બસ આ શુભ દીપાવલી આપના માટે મંગળમય રહે, બિલકુલ સાથે સાથે ધન ધાન્ય સુખ સમૃદ્ધિની વર્ષા કરનારી રહે એ જ અમારી અભ્યર્થના. રજા આપશો, શુભ દીપાવલી.